ભરૂચ ખાતે આવેલ અંકલેશ્વરમાં કોલસાનો કાળો કારોબાર ઝડપાયો છે. વિગતો અંકલેશ્વરથી મળી છે. ભરૂચ ખાતે આવેલ અંકલેશ્વરમાં કોલસાનો કાળો કારોબાર ઝડપાયો છે. ઇમ્પોર્ટેડ કોલસાનો કાળો કારોબાર ઝડપી પાડવામાં આવ્યો છે અંકલેશ્વર ખાતે. ત્યારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ ઓપરેશનને પાર પાડવામાં આવ્યું છે. ક્રાઇમ બ્રાન્ચે સફળતા મેળવી છે તો કોલસામાં ભેળસેળ કરતી ગેંગને ઝડપી પાડવામાં આવી છે. ભરૂચ ખાતે આવેલ અંકલેશ્વરથી માહિતી મળી છે, જ્યાં સુરતના મગદલ્લા પોર્ટ પરથી આવતા કોલસામાં ભેળસેળ કરવામાં આવી રહી હતી, ત્યારે પોલીસે કુલ રૂપિયા 71 લાખથી પણ વધુનો મુદ્દામાલ સમગ્ર મામલે કબજે કર્યો છે. કુલ 7 આરોપીઓ ઝડપાયા છે અને 10 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી દેવામાં આવ્યા છે. ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાએ પત્રકાર પરિષદ કરી માહિતી આપી છે. ભરૂચ એલસીબીની ટીમ દ્વારા એક કોલસા જે છે એ બાબતનો એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જે ગુનાની વિગત એવી છે કે આ જે છે કોલસાનું જે કન્ટેનર છે એ ઇમ્પોર્ટેડ કોલસા છે. એ મગદલ્લાથી આગળ મગદલ્લા ઇમ્પોર્ટ થતો હતો અને ત્યાંથી પછી આગળ જીએસસીએલ કંપની જે છે ત્યાં આગળ જતું હતું. પણ કેટલાક ઇસમો દ્વારા આ જે કોલસો જે છે એ વચ્ચે કોઈ એક જગ્યાએ ગોડાઉનમાં લઈ જઈ તેમાંથી કોલસો કાઢી લઈ અને એની જગ્યાએ ધાનની માટી તથા ફ્લાય એશ વગેરે મિક્સ કરી અને એક પ્રકારની છેતરપિંડી આચરવાનો એક આ ગુનો છે એ એલસીબી ભરૂચ દ્વારા શોધી કાઢવામાં આવ્યો છે.